સમગ્ર દેશમાં અત્યારે આઝાદીના અમૃત મહોત્સવની ઉજવણી થઈ રહી છે ત્યારે અમદાવાદના રૂપેશ મકવાણા નામના 28 વર્ષીય યુવકે પોતાના યુવા મિત્રો સાથે આઝાદી કા અમૃત મહોત્સવનું અંતર્ગત 375 કિલોમીટર દોડનું આયોજન કર્યું છે। 11 ઓગસ્ટના રોજ અમદાવાદના શાહીબાગ ખાતેથી આ દોડની શરૂઆત કરવામાં આવશે જે અમદાવાદ ખેડા નડિયાદ આણંદ ખાનપુર કટલાલ રખિયાલ હિંમતનગર ભિલોડા અને પાલ સુધી યોજવામાં આવશે। સાથે દોડનું ગિનિસ બુક ઓફ ધ વર્લ્ડમાં પણ નામ નોંધાશે। આ યુવાઓ રસ્તાઓએ આવતા દરેક ગામ પાસે જન જાગૃતિ માટે નાટકો પણ કરશે। अमदावाद सरदार पटेल स्मारक थी मैं चालू करी छू साईबाग छे त्यांथी त्यांथी खेड़ा आणंद नड़ियाद थई खानपुर खानपुर एटले के फांसियो वड त्यां पण एक ऐतिहासिक घटना बनेली छे त्यांथी महमदा रिटर्न महुदा थई कुहा थई जवानुं छे हिम्मतनगर हिम्मतनगर थी अमे जईशुं भिलोडा ने भिलोडा थी पाल दड़वाऊ पाल दड़वाऊ एक एवी जग्या छे के घणा ओछा लोकोने खबर हशे जलियावाला बाग हत्याकांड बधाने खबर छे ते 350 आपणा देशवासीओने मारी नाखवामां आव्या हता परंतु पाल दड़वाऊमां 1200 वनवासी भाईओने आपणे गोळी मारी एमनी हत्या करवामां आवी हती। आ बहु ऐतिहासिक मोटी घटना छे जे लोको सुधी पहोंचाडवा माटे अमे अमदावादथी त्यां दोड़ीने जवाना छे अने स्पेशली ए जग्याने हाईलाइट करवाना छे। जे हिडन क्रांतिकारीओ छे जे लोको सुधी हजी पहोंची नथी शक्या એવા ક્રાંતિકારીઓની માહિતી અમે યુવાનો સુધી પહોંચાડવા માંગીએ છીએ જેથી આજના યુવાનને એક ગર્વ અનુભવાય અને એ પણ દેશ સેવા સાથે જોડાય। તો આવા ક્રાંતિકારીઓને શોધતા અમને ઘણો સમય લાગ્યો અમે ઘણા સમયથી આ પ્રેક્ટિસ કરી રહ્યા છીએ ક્રાંતિકારીઓને શોધવાની। સાંસ્કૃતિક કાર્યક્રમોમાં પ્લાસ્ટિક વિશેનું છે એન્વાયરમેન્ટમાં જે બધું જ સામેલ થઈ જાય છે એન્વાયરમેન્ટ છે પછી કોઈ એવી જગ્યાએ નાટક જે સ્ટ્રીટ પ્લે કરીને શેરી નાટક જેને કહેવાય તો એ કરીને અમે લોકોમાં જાગૃતિ ફેલાવીશું એના દ્વારા જેમ કે પ્લાસ્ટિક મુક્તનું અમે કરવા માંગીએ છીએ તો એના દ્વારા લોકોને ખબર પડશે કે પ્લાસ્ટિકનું કેવી રીતે હટાવવું જોઈએ કેવી રીતે એને દૂર કરવું જોઈએ અને એનાથી આપણને શું નુકસાન ના થાય કે એના માટેનું અમે કરવા જઈ રહ્યા છીએ। પછી અમે અલગ અલગ જગ્યા ઉપર અલગ અલગ દેશભક્તિને લગતા નાટક કરીને અમારો પ્રોગ્રામ કરવા માંગીએ છીએ। લોકો અહીંયાથી જ્યારે 75 કલાકનું રનિંગ સ્ટાર્ટ થશે ત્યારથી જે જે ક્રાંતિવીરોની કર્મભૂમિ તથા જન્મભૂમિ હશે ત્યાં એમના પ્રોગ્રામ કરીશું। પહેલો તો એવું છે કે યુવા બચાવો દેશ બચાવવાનું છે પછી પર્યાવરણ બચાવવાનું છે